અમા અમા તમે વિડિયો ના આયા ફરીથી કરી આપણે ચાલુ હેલો હાય નમસ્કાર વેલકમ ટુ સફર વિથ અંજલિ ને આજે હું આવી ગઈ છું આપણા પાલનપુર ના એક એરિયા માં એટલે કે બારડપુરા વિસ્તાર માં હવે તમે કહેશો અહીંયા આવવાનું કારણ શું છે બહુ એક સરસ મજાનું કારણ છે હિસ્ટરી સાથે જોડાયેલું કારણ છે કેમ કે આજે હું બારડપુરામાં ફરવાની છું અને અહીંના જ લોકોને એક પ્રશ્ન પૂછવાની છું પ્રશ્ન એ છે કે બારડપુરા નામ કેવી રીતે પડ્યું અને લાઈક એ પ્રશ્નનો જવાબ એમની પાસે છે કે નહીં એ પણ મારે જાણવું છે દેટ્સ વાય હું આજે અહીંયા પહોંચી ગઈ છું તો ચાલો હવે પૂછવાનું ચાલુ કરીએ લેટ્સ ગો તો ફર્સ્ટ આપણા પાલનપુરી એક મળી ગયા છે ચાલો એમને પૂછીએ તમારું નામ મારું નામ મુન્નાભાઈ નામ છે અને તમને ખબર છે બારડપુરા નામ કેવી રીતે પડ્યું બારડપુરા પહેલાં એકણે છે ને પહેલાં ગાંધી લોકો વધારે રહેતા હતા તો ગાંધી લોકોના હિસાબથી એક પૂરી ટોટલ માર્કેટ કરિયાણાની હતી એટલે આ વિસ્તારમાં ગંજ બજાર હતું એના હિસાબથી નામ બારડપુરા પડ્યું અનાજ બજાર હતું તો હવે તબદીલ થઈને લેડીઝ બજાર થઈ ગયું છે આ ટોટલ પાક્કો સાચો છે પાક્કો છે ઓકે તો એમને એવું લાગે છે કે આ જવાબ સાચો છે બટ જવાબ કંઈક બીજો જ છે જે આજે હું લઈને આવી છું જવાબ ખોટો છે પણ તમે આ વિડીયો જોજો એટલે તમને જવાબ મળી જશે એવું છે અચ્છા ઓકે ઓકે તો હવે હું નેક્સ્ટ જે પૂછવા જઉં છું જ્યાંથી અમે કરિયાણું લઈએ છીએ એમને પૂછવા જઉં છું ચાલો આપણે એવું મને એવું લાગે છે અહીંયા દુકાનો બહુ જૂની છે તો પહેલાં તો એ દુકાનવાળાઓને પૂછીએ કદાચ એમને આન્સર ખબર હોય તો તો થોડા બિઝી છે એક મિનિટ ઉભા રહો એક મિનિટ તમારી આપશો 30 સેકન્ડ ઓકે તો આજે અમે પ્રશ્ન લઈને નીકળ્યા છીએ બારડપુરાનો તો બારડપુરા નામ કેવી રીતે પડ્યું તમને ખબર છે ના એ ખબર નથી બારડપુરા નામ કેવી રીતે પડ્યું લેટ્સ સી બીજા કોઈને ખબર છે કે નહીં ઓકે સો હવે આપણે નેક્સ્ટ જેમને પૂછવા જઈ રહ્યા છીએ એ છે ગોવર્ધનદાસ પાનાચંદભાઈ જેમની શોપ છે એમને પૂછવા જઈ રહ્યા છીએ કહેવાય છે કે એમની શોપ પણ ઘણા વર્ષ જૂની છે આ એરિયામાં તો જોઈએ કદાચ એમને આન્સર ખબર હોય તો લેટ્સ ગો બહુ ભીડ છે ભાઈ તો તમને એક પ્રશ્ન કરું છું આપણે પાલનપુરનો છે તમારી શોપ બહુ જૂની છે એટલા માટે મને લાગ્યું કદાચ તમને ખબર હોય આ બારડપુરા નામ કેવી રીતે પડ્યું તમને ખબર છે ના હવે એ ખબર નથી ચાલો તમારું નામ મને રસિકભાઈ જી મોદી અચ્છા રસિકભાઈ છે જેમની આ શોપ તમારી શોપ કેટલા વર્ષ જૂની છે લગભગ 90 વર્ષ 90 વર્ષ ઓ માય ગોડ 90 વર્ષ જૂની છે અને રસિકભાઈને મેં પ્રશ્ન કર્યો પણ તેમને નથી ખબર તો સો આપણે હમણાં જે એરિયામાં ઊભા છીએ બારડપુરામાં જ્યાં વર્ષો પહેલાં બહુ મોટા પ્રમાણમાં ગરબા થતા હતા આ ઝાડ જે તમને દેખાય છે ત્યાં જ એક ખુરશી મુકાતી એક માતાજીનો ફોટો લગાવવામાં આવતો અને બારડપુરામાં પાલનપુરના મોટામાં મોટા ગરબા થતા જે હવે બંધ થઈ ગયા છે તો આ એ જગ્યા હતી જ્યાં મોટા ગરબા થતા હતા તો તમને ખબર છે બારડપુરા નામ કેવી રીતે પડ્યું કયા કારણોસર પડ્યું મને પોતે હજી ખ્યાલ નહીં ખબર ના બારડપુરા નામ તો વાણિયાના તરફથી સાવ લેતા હતા વાણિયા લોક રહેતા હતા એમના બંગલા હતા આ બાજુ બંગલાઓ હતા એ હવે તોડી તોડી ને શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ બનાવી દીધા હતા અને આ માજનનું દવાખાનું એ વાણિયાનું 100 વર્ષ જૂનું દવાખાનું છે એ ચાલે છે અને આ એ બ્લડ બેંક હમણાં 20-25 વર્ષથી હમણાં બ્લડ બેંક એ બી વાણિયાએ એ ચાલુ કરીએ ને ટેસ્ટમાં આખું બંગલું આલી દીધું એ વાણિયાએ ને આ બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે એ મને ખબર નથી નથી ખબર એમને નથી ખબર સો વિડીયો કરવાનો આશય એ જ છે કે પાલનપુરના લોકોને પાલનપુરના એરિયા વિશે એની હિસ્ટરી વિશે થોડું થોડું ભેગું કરીને આપણે હિસ્ટરી વિશે વધારે જણાવીએ પહેલો પ્રશ્ન આપણે કર્યો હતો મીરા દરવાજાને કેટલા વર્ષ થયા એમાં પણ કોઈને આન્સર નહોતો ખબર આ સેકન્ડ ક્વેશ્ચન એ છે કે બારડપુરા નામ કેવી રીતે પડ્યું આની પાછળ પણ હિસ્ટરી છે બટ સ્ટીલ અહીંના લોકોને નથી ખબર પણ આપણા હમણાં શોધી રહ્યા છીએ કદાચ કોઈને આન્સર ખબર હોય તો આજે રજા જેવો માહોલ લાગે ભાગતું જાગતું ધગધગતું બજાર દેખાય છે ત્યાં એક શાંત સરળ
એક મહોલ્લો હતો, એક પરુ હતું. કાકા એક પ્રશ્ન પૂછું, હું આપણે બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે? બારડપુરા નામ જૂના માણસો આખી જિંદગી એમને ગાડી નહીં ખબર. વાત લારી ચલાવે મજા, મને ખબર છે, બહુ મહેનત કરે છે, મને ખબર છે, એમને ઓળખું છું. અહિયાં ને અહિયાં જ પડ્યા રે રાત દિવસ. મજાક મસ્તી ચાલે છે પણ પ્રશ્નનો જવાબ નથી મળતો આપણને. તમને ખબર છે બારડપુરા નામ કેવી રીતે પડ્યું? એ તો ખ્યાલ નહીં બેન, હવે બહુ વર્ષ પહેલા થઈ ગયું. પણ હજુ મારી શોધ ચાલુ છે, મને એવો વિશ્વાસ છે કે કોઈક એક માણસ અડધો પડધો પણ કદાચ આન્સર આપે તો. સો બારડપુરામાં જગ્યા છે જ્યાં તમને ઘણી બધી વસ્તુઓ ઓછા ભાવે મળશે, સેલ ચાલતો હોય છે. બટ મારો પ્રશ્ન છે, પ્રશ્ન માટે હું અહીંયા ઘૂસી છું. તમને ખબર છે બારડપુરા નામ કેમ પડ્યું? બારડપુરા તો જૂના વખતથી પડેલું છે બેન, નવાબ સાહેબ વખતથી, જે એના વિશ્લેષણમાં આપણને બધી માહિતી નથી. સ્ટીલ આમાંથી મને 10% આન્સર જે મળ્યો, જે જોઈતો હતો એ 10% જેટલો મને મળ્યો છે. નવાબ સાહેબના સમયથી પડેલું છે એ વાત સાચી છે. પાછા કરજે. આ મને એવું કહે છે કે જૂના માણસો હોય એમને ખબર હોય છે, બટ એમને નથી ખબર તો હજુ કોને હું શોધવા જાઉં જેમને ખબર હોય કદાચ. પણ મને એવું લાગે છે મારે યંગસ્ટર્સને પૂછવું જોઈએ, જે જૂના માણસોને ના ખબર હોય, કદાચ નવા માણસોને ખબર હોય મારી જેમ કોઈ હોય. એટલે બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે તમને? પાલમ નથી ખબર. ખબર હશે એમને. મને એમને કીધું છે કે તમને જવાબ ખબર હશે એટલે સામે છે. બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે? બારડપુરા એ તો મેડમ ખૂબ જૂનો ઇતિહાસ છે, મને કઈ ખ્યાલ નથી. તમને લોકોને ખબર છે? નથી ખબર. 90 વર્ષની ઉંમરના છે એમને જ કદાચ ખ્યાલ હશે. ના મને ખબર છે. તમને ખબર છે પાલનપુર તો ખૂબ ઇતિહાસ છે. યસ ગુલાબની નગરી છે. પણ હવે કઈ વધ્યું નથી, હવે ગુલાબ જતા રહ્યા ખાલી નગરી રહી ગઈ છે. ગુલાબની નગરી, બટ ગુલાબ જતા રહ્યા હવે નગરી વધી ગઈ છે. અને એમાં આપણો જ વાંક છે, આપણે જ નથી સાચું. ધેટ્સ વાય તો બહુ બધા લોકોને પૂછ્યું જે એજેડ છે. હવે યંગસ્ટર્સમાં પૂછીએ કદાચ ખબર હોય તો, બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે? ના ચિંતા ના કરતો, કોઈને નહીં ખબર. બારડપુરા જૂનો એરિયા છે, કદાચ એનું કોઈક અંશ એવો બચ્યો હોય કે એ જૂનો છે એવું કંઈક દેખાવું હોય તો મને એક આ એરિયા દેખાયો. તમે અહીંયા આવો. આ જે છે એને જોઈને જ લાગે છે કે એ જૂનું હશે. એક તો આ દરવાજો છે જે ઓલ્ડ છે. એટલે બારડપુરા એ પહેલાં બજાર નહોતું, એ મહોલ્લો છે. અને આ જે મને નથી ખબર કે આવું કંઈક છે અહીંયા, આરપી ગુપ્તા. અને આ પણ બહુ ઓલ્ડ દરવાજો છે. સો હમણાં હું જ્યાં ઊભી છું એ જગ્યા બારડપુરામાં છે. મને પણ નથી ખબર કે આવી અંદર કોઈ આવી જગ્યા છે. કહેવાય છે કે આ નવાબની સહાય હતી, મતલબ કે બહારથી જે લોકો આવતા એમને પહેલાં અંદર પ્રવેશતા પહેલાં અહીંયા રાખવામાં આવતા, અહીંયા એ લોકો રાતે સૂતા, એન્ડ દેન આફ્ટર સવારે એમને અંદર પ્રવેશ મળતો. તો આ જે જગ્યા છે જ્યાં મુસાફરો અહીંયા રાત્રિ રોકાણ કરતા. અહીંયા લખાણ પણ છે બટ કલર આવી ગયો છે ઉપર, એટલે લખાણ આપણને નથી દેખાતું. એ 7 કુવા હતા પહેલા ખારા પાણીના. અને અહીં જોડે મંદિર માધવનું, નીલકંઠ માધવ કહેવાય અહીંયા આગળ. બરાબર. અને આ અહીંયા નવાબની સહાય હતી, સામે વાણી રાણીના બંગલા હતા ત્યાં આગળ સામે, જે પણ શોપિંગ બની ગયા ત્યાં. બરાબર. બાજુમાં વાણિયાના ઘર હતા અહીંયા. અચ્છા. તો મોસ્ટ ઓફ તમે જ્યારે, થેન્ક યુ સો મચ. તમારું નામ? પદ્માબેનનો ખૂબ ખૂબ આભાર. તો મોસ્ટ ઓફ પાલનપુરની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં નવાબો એન્ડ જૈનો આમની ઘણી વાતો નીકળશે. અને જૈનોના ઘણા બધા મકાનો તમને પાલનપુરમાં આજે પણ જોવા મળશે, પ્લસ એ સમયે પણ હતા.
આજે તો ઘણા બધા તૂટી ગયા છે, ભાગ્યે જ તમને કોઈ મકાન જોવા મળે છે, એ પણ હવે તૂટવાની આરે છે, સારા એવા કોતરણીવાળા મકાનો હવે તૂટી ગયા છે. પણ આપણે બેક ટુ આપણા પ્રશ્ન પર આવી જઈએ છીએ કે બારડપુરા નામ કેવી રીતે પડ્યું, હવે જોઈએ આપણે અંદર જઈને પૂછીએ. લેટ્સ ગો. એક તો આ જગ્યા બતાવી દઉં તમને, સારામાં સારા ક્વોલિટીના સસ્તા ભાવમાં તમને આ કપડાઓ મળશે બારડપુરામાં, તો તમે અહીંયા આવીને શોધી શકો છો, સારું એવું તમને મળી જાય. હવે એક પ્રશ્ન એમને જે પૂછ્યો આપણે આવ્યા હતા એ પૂછી લઈએ, બારડપુરા નામ કેવી રીતે પડ્યું? હવેલીઓ હતી. માસી એક પ્રશ્ન પૂછું, આવન અમાવન તમારું નામ? શારદાબેન. શારદાબેન ને પૂછીએ આપણે બારડપુરા નામ કેવી રીતે પડ્યું? આ બધું પેલા થી પડ્યું છે, બધું અનાજ વેચાતું હતું એટલે ચોક્કસ માહિતી નથી, બટ અનાજ નું હતું, બજાર હતું મોટું, મસાલા માર્કેટ હતું એવું કહે છે આ ભાઈ. એવું કહે છે કે નવાબ સમય નું હતું. હા, કરિયાણું જો જોતું હોય પાલનપુરમાં બેસ્ટ માર્કેટ જો એ છે એ બારડપુરા છે, એ આજનું આપણે ગણી શકીએ છીએ. પણ જે પ્રશ્ન છે એનો જવાબ હજુ આપણને નથી મળ્યો, તો ચાલો હજુ કોઈને પૂછીએ, પછી એન્ડમાં આપણે એન્ડિંગ કરી દઈએ. ચાલો, તો બારડપુરામાં આ જે કોમ્પ્લેક્સ બન્યું છે સિલ્વર આર્કેડ, જ્યાં પેલા હવેલીઓ હતી હમણાં નથી, તો આમની શોપ છે કેસી ડ્રેસવાળા, છલ્લુ મામા તરીકે બી આ પ્રખ્યાત છે. એમને મારે પ્રશ્ન હવે જે કરવાનો છે કરું છું. તમને ખબર છે બારડપુરા નામ કેવી રીતે પડ્યું? ના બેટા, બારડપુરા બહુ જૂનું નામ છે, પણ અમે તો બેટા બાય બોન જ્યારથી જન્મ્યા ત્યારથી જ બારડપુરાને બારડપુરા નામથી જ ઓળખીએ છીએ. અને સિલ્વર આર્કેડ એટલે જ્યાં આપણે ઊભા છીએ તે પાલનપુરની ફેમસ મીઠી વાવ છે, એવી જ ખારી વાવ. એટલે ખારી વાવનો આ એરિયા જે આરિયા જગ્યા છે કમ્પાઉન્ડ, એમાં ખારી વાવ હતી અને એને ખારી વાવ તરીકે જ લોકો જૂના ઓળખતા હતા. અને જ્યારે ત્યારે હા, મેં જોયેલી છે ખારી વાવ, અમે લોકો અહીંયા રમેલા છે. યસ, મીઠી વાવ જેવી હતી, એવી જ કૂવો હતો અને એવી જ અહીંયા ખારી વાવ હતી. જ્યારે ત્યારે રાજાઓના નવાબના ટાઈમે ખારા પાણીની વાવ તરીકે ઓળખાતી હતી એ આરિયા, ખારી વાવ. સો આપણે ખારી વાવ ઘુમાવી ચૂક્યા છીએ અને હવે મીઠી વાવની એવી દુર્દશા થઈ રહી છે, બટ કદાચ ના ઘુમાવી એવો એવી આશા છે. બટ તમને આન્સર નથી ખબર બારડપુરા નામ? ચાલો વાંધો નહીં, બટ પૂછીને આનંદ આવ્યો, જવાબ તમે આ વિડીયોમાં જોજો. થેન્ક યુ સો મચ. ઓકે બાય. બારોટ રહેતા હતા પહેલા એટલે બારપડા પડી. જો એમને મેં બીજો સમય આપ્યો તો પણ એ ખોટો જવાબ લઈને આવ્યા છે, વાંધો નહીં. આપણે બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે? ચલો બુલાવા આયા હે. સર એક પ્રશ્ન પૂછીએ, બારડપુરા નામ કેવી રીતે પડ્યું ખબર છે? હું અહીંનો નથી, લોકલ. અચ્છા, તમે અહીંના નથી, તમે અહીંના છો? બારડપુરા નામ કેવી રીતે પડ્યું? નો સોરી, આઈ ડોન્ટ નો. તમે પાલનપુર ના જ છો? કિશન કાકા, તમને ખબર છે બારડપુરા નામ કેવી રીતે પડ્યું? આપણે ખબર નથી, આપણે નવા છે એરિયામાં, નવા છો આ એરિયામાં? નામ પાલનપુર ના જ છો પણ આ એરિયામાં નવા છો? અચ્છા, ये बच्चे मुझे जानते हैं, ढाई कर दो, अब वीडियो में आओगे. नाम? मास डॉक्स. थैंक यू, टाटा. वीडियो जोजो. સો ફાઇનલી આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન સાથે આવ્યા હતા બારડપુરા નામ કેવી રીતે પડ્યું, તો આપણા જે નવાબ હતા બહાદુર ખાનજી, એમની વાઇફ હતા કુશળબા, જેમના મેરેજ પછી નામ બદલાયું હતું, એનું નામ થયું હતું બારડજીભાઈ. હવે બહાદુર ખાનજીને એમની વાઇફ પ્રત્યે બહુ જ પ્રીતિ હતી, એટલે બહુ સ્નેહ હતો, અને એમના નામ પરથી અહીંયા એક પરું બંધાવ્યું, એક મહોલ્લો બંધાવ્યો, બારડપરા. અને એ બારડપુરા સમયની સાથે નામ પડ્યું બારડપુરા. અહીંયા પહેલાં બજાર નહોતું, અહીંયા
બહુ ઘરો હતા, હવેલીઓ હતી. અને હું હમણાં બજારમાં છું એટલે તમને ઘણા બધા લોકો દેખાશે. તો અહીંયા આખો એક મહોલ્લો હતો બટ હવે અહીંયા ધગધગતું બજાર છે. મહોલ્લો ગાયબ થઈ ગયો, શાંતિ જતી રહી, બટ બજાર હમણાં ફેમસ છે. સો આ હતો જવાબ. આઈ હોપ કે તમને જવાબ ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આપણે પાલનપુરના જ કોઈ પ્રશ્ન સાથે ફરીથી મળીશું. ટાટા બાય બાય, ટેક કેર, આવજો.